કમ્પ્યુટર વિથ તેજસ ઠક્કરમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રસ્તુત વિડીયો સેશનમાં આપણે ધોરણ 12 કમ્પ્યુટર અધ્યયન વિષયમાં પ્રકરણ 2 કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ અંતર્ગત કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ એટલે કે CSS કયા પ્રકારે તૈયાર કરી શકાય તેનો પ્રેક્ટિકલ જોઈશું. આ માટે સૌ પ્રથમ તમારા કમ્પ્યુટરમાં રહેલ કમ્પોઝર પ્રોગ્રામ જે છે તેને શરૂ કરો. કમ્પોઝર પ્રોગ્રામને શરૂ કરતાં સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ હોમ સ્ક્રીન જોવા મળે છે. CSS તૈયાર કરવા માટે સૌ પ્રથમ કમ્પોઝિટ ટૂલબાર પર રહેલા કેસ્કેડ્સ એટલે કે CSSના ટૂલ બટન પર ક્લિક કરો, જેના પર ક્લિક કરતાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેજ ટાઇટલ માટેનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં આપણે પેજનું ટાઇટલ એટલે કે વેબ બ્રાઉઝરમાં જ્યારે વેબ પેજ જોવા મળે ત્યારે તેનું ટાઇટલ શું જોવા મળે તે અહીં આપણે ટાઈપ કરીશું. જેમ કે અહીં આપણે www.css.com આ પ્રમાણે આપણે ડિફાઇન કર્યું છે. હવે ઓકે બટન પર ક્લિક કરતાં તેને સેવ કરવા માટેનો ડાયલોગ બોક્સ જોવા મળશે, જેની મદદથી આપણે પેજને સેવ કરી શકીએ છીએ. અહીં આપણે mycss.html આ પ્રમાણે ફાઇલનો સંગ્રહ કરીશું ડેસ્કટોપ પર. ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરો. હવે CSS સ્ટાઇલ શીટ બનાવવા માટેનો ડાયલોગ બોક્સ અહીંયા જોવા મળે છે, જેમાં સૌ પ્રથમ અહીં આપણે ડ્રોપડાઉન લિસ્ટ પર ક્લિક કરીને કયા વિકલ્પ માટે CSS તૈયાર કરવું છે તેની પસંદગી કરી શકીએ છીએ, જેમાં બોડી, પેરેગ્રાફ H1 થી લઈને H6 સુધીના જુદા જુદા હેડિંગ ટેગ અવેલેબલ છે. ત્યારબાદ એડ્રેસ અને પ્રી એટલે પી ફોર્મેટ વિકલ્પ અવેલેબલ છે. અહીં આપણે H1 ટેગ માટે CSS તૈયાર કરીશું, તો તેના પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ H1 ટેગ પસંદ કર્યા બાદ ક્રિએટ સ્ટાઇલ રૂલ બટન પર ક્લિક કરતા તમને આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે, જેમાં જુદા જુદા ટેબ બટન્સ અહીંયા જોવા મળે છે. અહીં ઇન્ટરનલ સ્ટાઇલ શીટ હેઠળ આપણે પસંદ કરેલ H1 ટેગ જોવા મળે છે અને જનરલ વિકલ્પ હેઠળ આ પ્રમાણે સ્ટાઇલ રૂલ જોવા મળે છે, જેમાં આપણે હજી સુધી કોઈ પણ સ્ટાઇલ રૂલ પસંદ કરેલ ન હોવાથી આ વિભાગ બ્લેન્ક જોવા મળે છે. હવે આપણે ટેક્સ્ટ ટેબ ઉપર ક્લિક કરીશું. અહીં સૌ પ્રથમ ફોન્ટ ફેમિલી કે જે અનસ્પેસિફાઇડ જોવા મળે છે તેની જગ્યાએ આપણે પ્રીડિફાઇન્ડ બટન પર ક્લિક કરીશું અને અહીં ત્રણ જે મુખ્ય ફોન્ટની ફેમિલી આપેલી છે એમાંથી મનપસંદ વિકલ્પ આપણે પસંદ કરીશું. ત્યારબાદ ફોન્ટ વેઇટ તરીકે બોલ્ડને પસંદ કરીશું. કેસ વિકલ્પમાં અપર, લોઅર, કેપિટલાઇઝ જુદા જુદા વિકલ્પમાંથી આપણે અપર કેસ પસંદ કરીશું. એલાઇનમેન્ટ આપણે સેન્ટર લઈશું. ત્યારબાદ ફોન્ટનો કલર અહીં આપણે રેડ કલર આ પ્રમાણે પસંદ કરીશું. જે પ્રમાણે તમે વિકલ્પ પસંદ કરતા જશો તેનો પ્રિવ્યૂ આ પ્રિવ્યૂ બોક્સની અંદરમાં જોવા મળશે. ત્યારબાદ બેકગ્રાઉન્ડ વિકલ્પ પર ક્લિક કરીશું, જેમાં આપણે બેકગ્રાઉન્ડ બે પ્રકારે આપી શકીએ છીએ. પ્રથમ વિકલ્પ કલર, જેમાં કલર બટન પર ક્લિક કરતા ઈચ્છિત કલર પર ક્લિક કરી તે બેકગ્રાઉન્ડ કલર સ્વરૂપે તમે ડિફાઇન કરી શકો છો. અને જો ઉપયોગકર્તા ઈચ્છે કે બેકગ્રાઉન્ડ તરીકે કોઈ ઇમેજ કે જે તમારા કમ્પ્યુટરમાં ઉપલબ્ધ હોય તો તે ચૂઝ ફાઇલ બટન પર ક્લિક કરીને તે ઇમેજ પણ લઈ શકે છે. ત્યારબાદ બોર્ડર બટન પર ક્લિક કરો. અહીં ટોપ હેઠળ જુદી જુદી બોર્ડર્સ અવેલેબલ છે, જેમાંથી તમે મનપસંદ બોર્ડર પર ક્લિક કરીને તે પસંદ કરી શકો છો. જેમ કે આપણે ડોટેડ બોર્ડર જે છે તેને પસંદ કરી છે. ત્યારબાદ જો તમે ઈચ્છો તો બોર્ડરનો કલર આ બટન પર ક્લિક કરીને પસંદ કરી શકો છો. ત્યારબાદ ઓકે. હવે તમે બેકગ્રાઉન્ડ અને ટેક્સ્ટ બટન પર ક્લિક કરતા આ પ્રમાણેનો તમને પ્રિવ્યૂ જોવા મળે છે. હવે જનરલ ટેબ પર ક્લિક કરતા જે જે વિકલ્પ તમે સ્ટાઇલ રૂલ તરીકે પસંદ કરેલ છે તે આ પ્રમાણે દૃશ્યમાન થાય છે, જેમાં તમે બોર્ડર સ્ટાઇલ, બોર્ડર કલર, ફોન્ટ ફેમિલી, ફોન્ટ વેઇટ,
ફોન્ટ ટ્રાન્સફોર્મ, ટેક્સ્ટ એલાઇન, કલર, બેકગ્રાઉન્ડ, આ જુદા જુદા પ્રકારની જે કંઈ પણ સ્ટાઇલ રૂલ તમે પસંદ કરેલ છે એ અહીંયા જોવા મળે છે. ત્યારબાદ CSS સ્ટાઇલ શીટ્સના ડાયલોગ બોક્સને ઓકે બટન વડે બંધ કરો. હવે અહીં જોવા મળતા ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2માંથી ફોર્મેટ ટૂલબાર 1માં જોવા મળતા બોડી ટેક્સ્ટની જગ્યાએ જેવું તમે હેડિંગ ટેગ 1 ક્લિક કરશો તો તમે પસંદ કરેલ CSS અહીં દૃશ્યમાન થાય છે, જેમાં તમે ઈચ્છિત ટાઈપિંગ કરી શકો છો. તો આ પ્રમાણે તમે CSS એટલે કે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટની રચના કરી શકો છો. બેસ્ટ ઓફ લક, આભાર.